જામનગરમાં કોરોના અંગે હાઈ એલર્ટ. સમગ્ર ગુજરાત રાજ્યમાં લોકડાઉન જાહેર કરાયાના અનુસંધાને જામનગરમાં હાઈ એલર્ટ સાથે સાવચેતીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં કોરોનાના વધુ 4 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં સુરત અને ગાંધીનગરમાં 2 કેસ નોંધાતા ગુજરાતમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 33 થઈ છે. કોરોના સંદર્ભમાં જામનગરના મેયર હસમુખભાઈ જેઠવાએ જામનગરની જનતાને જાહેર અપીલ કરીને સરકારી આદેશોનું સંપૂર્ણ અને ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી છે. આ દરમિયાન જામનગરમાં હરદ્વારથી યાત્રિકોની એક બસનું આગમન થતાં વહીવટીતંત્ર દ્વારા તમામ યાત્રિકોની શારીરિક ચકાસણી કરી ક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. જાણવા મળતા છેલ્લા સમાચાર પ્રમાણે કોરોનાના આક્રમણને પગલે ગુજરાતમાં તારીખ 26 માર્ચે યોજાનાર રાજ્યસભાની 4 બેઠકો માટેની ચૂંટણી હાલ મુલતવી રાખવાની જાહેરાત ચૂંટણી પંચે કરી છે. આ સાથે નોબત દ્વારા પણ હાલારના બંને જિલ્લાના તમામ લોકોને લોકડાઉનના આદેશોનું ચુસ્તપણે પાલન કરવા, અનિવાર્ય સંજોગો કે કામ સિવાય ઘરની બહાર નહીં નીકળવાની અપીલ કરવામાં આવે છે. કોરોનાને હરાવવા ઘરમાં જ રહીને લડત ચલાવો, બહાર નીકળવાની જરૂર નથી.